પ્રતીત, તમે આપણે ઓલવેઝ કહેતા હોય છે, ઓફકોર્સ રેડ માર્કેટમાં આપણને ગમતો નથી હોતો, પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જરૂર આપી દેતું હોય છે, ને મે બી એટલે જ આજે વેલેન્ટાઇન ડે પર માર્કેટ રેડ છે. આપણે એવી રીતે આપણા માઇન્ડને જરા કન્સોલ કરી શકીએ છીએ. પણ તમે ક્યાં જોઈ રહ્યા છો, કયા કયા કાઉન્ટર્સ પર તમારી નજર છે, ક્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી અત્યારે તમે જોઈ રહ્યા છો વેલેન્ટાઇન ડે પર? જે ચોક્કસથી પ્રીતિબેન, જ્યારે પણ ડીપ આવે છે તો એ અલ્ટિમેટ ઇન્વેસ્ટર માટે ફાયદારૂપ હોય છે અને ઇન્વેસ્ટરને ખરીદીની ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. પરંતુ નોર્મલી એવું થતું હોય છે કે તેજીનું માર્કેટ બધા ઇન્વેસ્ટરને વધારે પસંદ હોય છે, મંદીના માર્કેટમાં લોકોને ડર વધારે રહેતો હોય છે. પરંતુ જ્યારે પણ જે લોકોએ આવા સમયમાં સારા ક્વોલિટી સ્ટોક્સ ખરીદ્યા છે એ લોકોને ફાયદો જરૂરથી થયો છે. અને આજે વેલેન્ટાઇન ડેના દિવસે હું એક કંપની, જે સ્ટોકની વાત કરવા માંગીશ, એ છે આરસીએફ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ. આરસીએફ ની વાત કરીએ તો આરસીએફ બેઝિકલી ફર્ટિલાઇઝર અને સ્પેસિફિક કેમિકલ્સના કામકાજમાં સક્રિય છે. અને આ કંપની ખાસ કરીને મુંબઈની નજીક અને મુંબઈમાં ખાસ કરીને ટ્રોમ્બે ખાતે અને મુંબઈની નજીક રાયગઢ ખાતે બે પ્લાન્ટ ધરાવે છે. આ સિવાય તમે જોશો કે મુંબઈમાં કંપની પાસે જે લેન્ડ છે એ લેન્ડ બેંકની વેલ્યુ નિયરલી 10,000 કરોડની આસપાસ માર્કેટ વેલ્યુ થાય છે અને આ કંપનીની માર્કેટ કેપ એનાથી હાફ છે. કંપનીના પર્ફોર્મન્સ ઉપર આવીએ તો ખાસ કરીને આ કંપનીએ એની હિસ્ટ્રીમાં ટીટીએમ બેઝિસ પર આપણે જોઈએ તો કંપનીએ એના ઇતિહાસમાં સૌથી વધારે સેલ્સ અને સૌથી વધારે નફો ટીટીએમ બેઝિસ પર એચિવ કર્યો છે. જ્યારે આ કંપનીનો જે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ હતો એ હતો 150, એટલે કે કંપની આજે એના સર્વોચ્ચ પર્ફોર્મન્સ ઉપર બેઠી છે, છતાં પણ આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈ થી 50% નીચે આપણને મળી રહ્યો છે. અને ખાસ કરીને કંપનીમાં એક ડિવિડન્ડ યીલ્ડ જોવા જઈએ તો એઝ એ પીએસયુ અને કમાતી પીએસયુ હોવાને કારણે આ કંપનીમાં ડિવિડન્ડ યીલ્ડ પણ નિયરલી 4% છે. તો કોઈ ઇન્વેસ્ટર અગર આ સ્ટોકને હાલના લેવલે ખરીદે છે અને લાંબા ગાળા માટે એ સ્ટોકને હોલ્ડ કરે છે તો 4% આસપાસનું ડિવિડન્ડ યીલ્ડ છે, એટલે કે તમારા પૈસા જો સેવિંગ એકાઉન્ટમાં પડ્યા હોય તો જે ઇન્ટરેસ્ટ મળે છે એના કરતા વધારે ઇન્ટરેસ્ટ તમને ડિવિડન્ડના રૂપમાં મળવાનું છે. સામે જે રીતના પર્ફોર્મન્સ આવી રહ્યા છે એ પર્ફોર્મન્સ ક્લિયર કટ ઇન્ડિકેટ કરે છે કે આ કંપનીમાં જેવું માર્કેટનું સેન્ટિમેન્ટ સારું થશે આ સ્ટોક તમને સારા રિટર્ન્સ આપી શકે છે. તમે 9 મહિનાનું પર્ફોર્મન્સ આ કંપનીનું જોશો તો કંપનીનો નફો છે 111% વધ્યો છે અને કંપનીનું વેચાણ 45% વધ્યું છે. અને આ સિવાય જોવા જઈએ તો એક નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે ઇથેનોલની સ્ટોરી આપણે જોઈ રહ્યા છે કે ઇથેનોલને આવનાર સમયમાં ઓલ્ટરનેટિવ ફ્યુઅલ તરીકે યુઝ કરવાની વાત ચાલી રહી છે. એવી રીતે મિથેનોલ કરીને એક સ્પેસિફિક કેમિકલ છે કે જેને ગવર્નમેન્ટ વિચારી રહી છે કે જે ઇનલેન્ડ વોટર વેસ્ટ છે, એટલે કે જે દેશની અંદર પાણીના માર્ગે જે વાહન વ્યવહાર થાય છે એમાં પર્ટિક્યુલર મિથેનોલનો યુઝ કરવામાં આવે અને આર્મીના જે ટ્રક્સ છે એમાં એઝ અ ફ્યુઅલ મિથેનોલનો યુઝ કરવામાં આવે. તો જો આવનાર સમયમાં આ ડેવલપમેન્ટ પોસિબલ બને છે અને એ પોસિબલ બનશે એની સંભાવના એટલા માટે વધારે લાગી રહી છે કે આ બજેટમાં મિથેનોલ ઉપર એક્સપો જે ડ્યુટી છે એ ડ્યુટી પણ વધારવામાં આવી છે. એટલે આ બધી વસ્તુઓ એવું બતાવે છે કે આવનાર સમયમાં જો આ પ્રકારના ડેવલપમેન્ટ બનશે તો જે ફર્ટિલાઇઝર કંપનીઓ બેઝિકલી મિથેનોલ બનાવે છે એમને તમને આવનાર સમયમાં સારો એવો ફાયદો થતો જોશો. તો કંપનીના પર્ફોર્મન્સ ખૂબ જ સારા છે, કંપનીના ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે, ઓલ ટાઈમ હાઈ પર્ફોર્મન્સ આવી રહ્યું છે અને તમને 6.5-7 પીઈ પર આરસીએફ નો સ્ટોક મળી રહ્યો છે. તો મારી દ્રષ્ટિએ આ લેવલથી તમારે તબક્કાવાર રોકાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને 1-1.5 વર્ષનું હોરાઇઝન હોય તો મને લાગે છે કે આ સ્ટોક તમને અહીંયાથી 140-150 ના લેવલ્સ પણ બતાવી શકે.